પોરબંદર જિલ્લામાં 400થી વધુ સ્થળોએ ગણેશજીની સ્થાપના કરાય છે અને દરરોજ પૂજા અર્ચના, સત્યનારાયણની કથા, મહાપ્રસાદી સહિતના આયોજન કરવામાં આવે છે. ત્યારે લીમડા ચોક વિસ્તારમાં આવેલા બજરંગ મિત્ર મંડળ દ્વારા સ્થાપિત ગણેશોત્સવમાં મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. પોરબંદરના લીમડા ચોક વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિર પાસે એક દાયકાથી બજરંગ મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ નાળિયેરીની વચ્ચે ગણેશજીની આકર્ષક થીમ સાથે પ્રતિમાનું સ્થાપન કરાયું છે. અહીં દરરોજ રાત્રે રાસ ગરબા અને પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને આજે બપોરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તોએ તેનો લાભ લીધો હતો. તો સાંજે સત્યનારાયણની કથાનું પણ આયોજન કરાયું હતું. સમગ્ર આયોજન અહીંના મિત્ર મંડળ દ્વારા સાથે મળીને કરવામાં આવે છે અને 5 દિવસો સુધી સૌ સ્થાનિકો ગણેશમય બની જાય છે. દરરોજ સાંજે અહીં રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવે છે. આવતીકાલે 23 તારીખના રોજ રાસ ગરબાની રમઝટ બાદ ગણેશજીના વિસર્જન કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે, જેમાં સૌ સાથે મળી ઉત્સાહ અને ઉમંગ સાથે સહભાગી બનશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. સર્વને જય શ્રી રામ. અમારું બજરંગ મિત્ર મંડળ લીમડા ચોક પાસે હનુમાન ડેરી પાસે છેલ્લા 10 વર્ષ ત્યાં ગણપતિ મહોત્સવની આયોજન બનાવીએ છીએ ને દર ખેરે મહાપ્રસાદી અથવા બટુક ભોજન અમારું અહીંયા કરીએ છીએ. તો સર્વ ધર્મ પ્રેમીઓને લાભ લેવા નમ્ર વિનંતી અને ધર્મ પ્રેમીઓ લાભ પણ લે છે સારી સંખ્યામાં.